ખરેખર આ દુઃખની વાત છે અને લાંછનરૂપ ઘટનાઓ છે. બિલકુલ રુઝાન, જયારે સાધુ સંતો જે કહેવાતા છે બધા જ એવા નથી, અમુક સારા પણ છે કે જેઓ ધર્મને ખૂબ સારી રીતે લઈ જાય છે, એક માર્ગદર્શક તરીકે મેન્ટર તરીકે સમાજ માટે કામ કરે છે. પણ જે લોકો આ બદનામ કરી રહ્યા છે, જેમના મોઢા પર એવી વાત હોય યત્ર પૂજ્યંતે નારિયંતુ તત્ર રમંતે દેવતા, અને વાસ્તવમાં નારીઓ સાથે શું કરે છે, મહિલાઓ સાથે શું કરે છે, મહિલાઓ કેવી રીતે ભરોસો કરે. એક તમને વાત કરું, સાધુ સંતોની આપણે વાત કરીએ છીએ, જે પેલા વર્ષો પહેલા જે સાધુ સંતો હતો ને અત્યારમાં બહુ ફરક છે. આ એક સત્ય વાત કરી રહી છું. અમારા એક મિત્ર છે જે આવા સાધુ સંતો પાસે જાય છે, અને જેમ જેમ આવો ખુલ્લા પડે છે એટલે ડિસ્કશનો થાય ગ્રુપમાં કે ભાઈ તમે આ લોકો પાસે કેમ જાઓ છો, આ લોકો તો ખોખલા છે, પોતાના જાતને બી સંભાળી નથી શકતા. અત્યારે એક સાધુ એટલે જેવી સેન્ટ જેવાએ સુસાઇડ કર્યો તો એ તમને શું મદદ કરી શકશે. ત્યારે આ લોકો શું કહે છે કહું તમને. હું આ જરા પેલા અપર ક્લાસવાળા ભક્તોની વાત કરું છું, પછી લોઅર ક્લાસવાળાની પછી વાત કરીશ. તો અપર ક્લાસવાળા ભક્તો કહે છે કે જો ભાઈ અમને આ બધું ખબર છે, પણ ત્યાં જવાથી અમારું સત્સંગ થાય, અમારા જેવા બીજા બિઝનેસમેનો મળે, ત્યાં જવાથી અમારું બિઝનેસ ડીલિંગ થાય, અમારા પોલિટિકલ કનેક્શન્સ થાય. સાંભળો, હું ફરી રિપીટ કરું છું કે ત્યાં જવાથી અમારું બિઝનેસ થાય, અમારા પોલિટિકલ કનેક્શન્સ થાય, અમારા બ્લેકના વ્હાઈટ થાય. આ બધી વાતો અત્યારે તમને એટલે આ તમને સત્ય છે. હવે આપણે કોઈ સ્ટિંગ ઓપરેશન કર્યું નથી, અમારથી બતાવાય નહીં તમને, પણ આ મેન્ટાલિટીથી આજની તારીખમાં જે બિઝનેસમેનો છે યા જે સારા ઘરના લોકો છે જાય છે. ઘરમાં તો જેને કે યાદ છે, અમે જેને નાના હતા ત્યારે કહેતા હતા મમ્મી લાઇબ્રેરી જઈએ છીએ, એટલે લાઇબ્રેરી શું બધા જાણતા હતા. એ રીતે અત્યારે આ રીતે આ આડાસમાં નોટ જસ્ટ સાધુઓ પણ આ રીતે ના, તમે જે અત્યારે આપણા સ્વામી જ્યોતિનાથજીએ કહ્યું કે લોકોને ભક્તો, આ લોકો બી ભક્તો નથી, આ લોકો પોતાના રોટલા શેકવા જાય છે. જે આ લોકો સાધુની પોતાની દુકાન છે ને, લોકો બીજા રોટલા શેકવા જાય છે. એટલે અનફોર્ચ્યુનેટલી શરમ આવે છે મને કહેતા, પણ હવે આવી એક સત્ય થયું છે અને આના લીધે સાધુઓનું આ બધી દુકાન ચાલે છે. બીજી વાત, એક બીજા સાધુ જોડે અનફોર્મલી વાત થઈ, ઇનફોર્મલી વાત થઈ, અનઓફિશિયલી વાત થઈ, તો કહે કે જુઓ બેન, જ્યારે કે એક્ઝામ્પલ પાછો મને શીખવાડે પાછો કે જો જ્યારે મેરિડ માણસ હોય છે ને ત્યારે બધી બહેનો એની સામે પોતાના સેલ્ફને સેફ ગણે, કારણ કે એને લાગે કે આ તો મેરિડ છે એટલે કંઈ નહીં કરે, એટલે ભાઈ ભાઈને વોટએવર બધું ચાલે, પછી ભલે અંદર લોચા થાય. એવી રીતે સાધુઓના કેસમાં બી બહેનો વિચારે કે ભાઈ આ તો બધું સેફ છે, પછી સાધુઓ પોતાની પાપ લીલા રામ લીલા ચાલુ કરે છે. કારણ કે એ લોકો સામેથી કહે છે કે બેન આ તો નેચરલ પ્રોસેસ કહેવાય અને આ પ્રોસેસ તો રોકાય જ નહીં, કારણ કે અમે તો પાછું પેલું શુદ્ધ પેલું બદામને દૂધ કરતા હોઈએ તો પાવર તો એટલો બધો આવી ગયો હોય કે આ નેચરલ પ્રોસેસ છે. આની વાત પછી આગળ કરીશું.